કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ પણ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી આપ્યા. કોલેજના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસેથી સરકારે 1000 રૂપિયા ઉઘરાવ્યા હતા અને 1,58,000 વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી. સરકારે લીનોવો કંપનીને ટેબ્લેટ દીઠ 6,667 રૂપિયા ચૂકવી દીધા છે. કંપનીએ હજુ 80,000 ટેબ્લેટ નહીં આપ્યા હોવાની સરકારે કબૂલાત કરી. રાજકોટ માર્કેટયાર્ડના સત્તાધીશોના પગલા બાદ હડતાલ ભલે સમેટાઈ ગઈ હોય પરંતુ વિવાદ હજુ શમ્યો નથી. માર્કેટયાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ આજે રાજીનામું આપ્યું. યાર્ડમાં 9 દિવસ સુધી ચાલેલા વિવાદ બાદ રાજીનામા પડ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામા બાદ યાર્ડનું રાજકારણ તેજ થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે કોંગ્રેસમાં તૈયારીનો ધમધમાટ તેજ. કોંગ્રેસે ચૂંટણી પહેલા લોકોને જોડવાનો પ્રયાસ હાથ ધર્યો. 1 માર્ચથી કોંગ્રેસ અમદાવાદમાં સભ્યોની ડિજિટલ નોંધણી શરૂ કરશે. આંતરિક વિખવાદ વચ્ચે કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખો વચ્ચે બેઠક યોજાઈ. કોંગ્રેસ ઘરે ઘરે જઈને મેમ્બરશીપ અભિયાન આદરશે. વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને પોલીસ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં પાખંડી તાંત્રિકને તેની અનુયાયી સેવા પૂરી પાડતી હોવાનો વિડીયો સામે આવ્યો. પ્રશાંતને જેલમાં ભોજન અને ઠંડુ પીણું અપાય છે. જોકે યુવતીનો દાવો છે કે તે ભોજન વિશે પૂછવા ગઈ હતી. પોલીસ સ્ટેશનના પીએસઓએ કંઈ બન્યું નથી તેવો ડોળ વ્યક્ત કર્યો. વડોદરા વન વિભાગે વડોદરા નજીક આવેલા જાસપુર ગામેથી કરોડોના હાથી દાંત સાથે વન વિભાગે 1 કરોડ 1 આરોપીની ધરપકડ કરી, જ્યારે એક અન્ય આરોપી ફરાર છે. વિભાગે વિનાયક પુરોહિત નામના આરોપીને ઝડપી પાડ્યો. આરોપીનો દાવો હતો કે હાથી દાંત તેને વારસામાં મળ્યા છે, જે તેના દાદા દક્ષિણ આફ્રિકાથી લાવ્યા હતા. 3 ફૂટ લાંબા અને 5 કિલો વજનના હાથી દાંતની બજાર કિંમત 2.5 કરોડ મનાય છે. અમદાવાદના વાડજમાં નિંદ્રાધીન મહિલાની છેડતીની ઘટના સામે આવી. પીડિત મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. છેડતીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં આરોપી મહિલાની શારીરિક છેડતી કરતો હોવા જોવા મળે છે. પીડિત મહિલા અને તેના પતિએ આરોપીનો પીછો કરીને તેને ઝડપી લીધો. પોલીસે આરોપીની ધરપકડ કરી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા હોબાળો કરાયો. યુનિવર્સિટીએ ખાનગી સંસ્થા સાથે મળીને સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરતા આ હોબાળો મચ્યો. એબીવીપી કાર્યકરો યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ઓફિસને તાળા લગાવ્યા. એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં કેમિકલના ગોડાઉનમાં લાગેલી આગમાં એક કામદારનું મોત થયું, જ્યારે 2 ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. એક શ્રમિક હજુ પણ ગાયબ. ગોડાઉનમાં જ્વલનશીલ નાઇટ્રિક એસિડનો જથ્થો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો. 23 ફાયર ફાઇટરે પાણી અને ફોમનો સતત મારો કરી આગ કાપી. ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા પાસે યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સચિવાલયના ગેટ નંબર 1 પાસે અજય પરમાર નામના શખ્સે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસની સામે યુવાને ઝેરી દવા ગટગટાવી હતી. અજય પરમાર સામે સચિવાલયમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે અજય પરમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો.